નમસ્કાર મિત્રો, મારું નામ છે કેવિન કોવાડિયા. આપણે ગઈ વખતે વાત કરી હતી કે ગ્રીટિંગ કાર્ડ માર્કેટિંગ. ગ્રીટિંગ કાર્ડ માર્કેટિંગ એટલે શું? સૌથી પહેલાં તો આપણે જાણીએ ગ્રીટિંગ કાર્ડ એટલે શું. તો ગ્રીટિંગ કાર્ડ એટલે એક એવું પોસ્ટ કાર્ડ કવર કે જે જ્યારે કોઈ તહેવારનો પ્રસંગ હોય, કોઈ સ્પેશિયલ ઓકેઝન હોય, કોઈનો જન્મદિવસ હોય, કોઈ તિથિ આવતી હોય, ત્યારે આપણે કોઈ વ્યક્તિને આપણે ગ્રીટિંગ કાર્ડમાં એક મેસેજ લખીને એને આપણે આપીએ છીએ. એટલે એને આપણે એવું એક અભિવાદન આપીએ છીએ, એ કોમ્યુનિકેટ, એક મેસેજને કોમ્યુનિકેટ કરીએ છીએ. તો આ બ્રાન્ડિંગમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે કે જ્યારે આપણે ભારત દેશમાં ઘણા બધા તહેવાર આવે છે, દરેક તહેવારનું અલગ મહત્ત્વ છે, એની પાછળ એક લોજિક છે. તો જ્યારે પણ તહેવાર આવે છે ત્યારે એ દિવસે આપણે કોઈ કંપની હોય, કોઈ પર્સનલ બ્રાન્ડ હોય કે બિઝનેસ બ્રાન્ડ હોય, તો એ આવું ગ્રીટિંગ કાર્ડ બનાવીને અત્યારે તો સોશિયલ મીડિયામાં અને ઓનલાઈન એને મૂકી શકે છે. જેથી જ્યારે પણ એનો કસ્ટમર એ ગ્રીટિંગ કાર્ડ જોવે, ત્યાં એ બ્રાન્ડનો લોગો નામ જોવે, તો એને ફીલ થાય છે કે હા, આ બ્રાન્ડનો કસ્ટમર છું, જેની વસ્તુ યુઝ કરું છું. તો આ સ્પેશિયલ ઓકેશન ઉપર એમણે મને યાદ કર્યા, એમણે મને ગ્રીટ કર્યું. તો એ કસ્ટમરના દિમાગમાં આપણી એક ઇમેજ એ ટાઈમે લાઈવ થાય છે, એ આપણને યાદ કરે છે સબકોન્શિયસ માઇન્ડમાં. એ એક ખૂબ સરસ માર્કેટિંગ એક્ટિવિટી કહી શકાય. આપણે જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયામાં કે જ્યારે આવો તહેવાર આવે તો ઘણા બધા લોકો આવી રીતે વિશ કરતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ માણસ પણ આવી રીતે વિશ કરીને કોઈ ગ્રીટિંગ કાર્ડ, કોઈ ગ્રાફિક ડિઝાઇન કર્યું હોય, કોઈ એવો પર્ટિક્યુલર ફોટોગ્રાફ લખીને એમાં પણ મેસેજ લખીને મોકલી શકે છે. એવી જ રીતે બધી કંપની, બિઝનેસ બ્રાન્ડ પણ આવી રીતે માર્કેટિંગ કરતી હોય છે. તો આજે છે 10 જાન્યુઆરી 2019, એટલે 4 દિવસની વાર છે. 4 દિવસ પછી એક તહેવાર આવશે, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ 2019. તો એની માટે આપણે આજથી જ કામ ચાલુ કરી દઈએ, વિચારવાનું ચાલુ કરી દઈએ કે આપણે આપણી જે આ બ્રાન્ડ છે, પર્સનલ બ્રાન્ડ કે બિઝનેસ બ્રાન્ડ, એની અંડરમાં આપણે એ ગ્રીટિંગ કાર્ડ બનાવવું છે અને એને સોશિયલ મીડિયામાં જવા દેવું છે. તો હવે આપણે જેમ વાત થઈ હતી કે આ એક તહેવાર છે, એટલે આપણે એને એઝ અ હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ એવી રીતે વિશ કરતા હોઈએ છીએ હિન્દીમાં, ગુજરાતીમાં, કોઈ પણ તમારી લોકલ લેંગ્વેજમાં આપણે વાત કરીએ. તો મેસેજ કોમન છે. તો માની લો કે અત્યારે સોશિયલ મીડિયામાં 100 અલગ અલગ બ્રાન્ડ આ મેસેજને કોમ્યુનિકેટ કરવા માગે છે. તો મેસેજ દરેકનો અત્યારે સેમ છે, પણ ધ વે ઓફ કોમ્યુનિકેશન મે બી ડિફરન્ટ. એટલે અલગ અલગ રસ્તાઓ તમે પહોંચાડી શકો કે કઈ રીતે આ કરવું. અચ્છા, એવું કોઈ આપણે ડિઝાઇન બનાવ્યું છે ગ્રાફિક્સ, તો કેવા કલર યુઝ કરવા, કયો સિમ્બોલ યુઝ કરવો, કઈ ડિઝાઇન યુઝ કરવી કે જેથી આ મેસેજ કોમ્યુનિકેટ થાય. બધાને ખબર છે કે ઉત્તરાયણ છે, એનો હેપી ઉત્તરાયણ મેસેજ છે, પણ કઈ યુનિકતા આપણે લાવીએ આપણી ડિઝાઇનમાં. કોઈ ફોટોગ્રાફર હોય તો એવો કેવો યુનિક ફોટોગ્રાફ ક્લિક કરે આ ઉત્તરાયણના માહોલનો, કે ઉત્તરાયણ જોતા જ જો એમાં એવું ખાલી આપણે લખીએ કે હેપી ઉત્તરાયણ 2019 અને નીચે કોઈ પોતાનું પર્સનલ નામ કે બ્રાન્ડનું નામ મૂકે, તો કોઈ કોમ્યુનિકેટ થાય કે વાહ, ખરેખર કેટલો યુનિક વે છે. કોઈ ગ્રાફિક ડિઝાઇનર છે તો એવી ડિઝાઇન કરે વેક્ટર અને કલર અને બધા આકારોથી કે ખરેખર એક એ બ્રાન્ડને અનુરૂપ હોય. સૌથી પહેલાં કે બ્રાન્ડના જે કલર છે મે બી એને યુઝ કરીને કરી શકે, બ્રાન્ડના લોગો છે એનો ત્યાં સમાવેશ કરે, બ્રાન્ડની કોઈ થીમ છે તો એને પણ અનુરૂપ કરી શકે. તો આવા અલગ અલગ રસ્તાથી આપણે એક ગ્રીટિંગ કાર્ડ ડિઝાઇન કરી શકીએ છીએ. અને હું તો એક નવી વાત કહું છું આજે કે કેમ આપણે ખાલી ઉત્તરાયણના દિવસે એક જ ગ્રીટિંગ કાર્ડ એવું મૂકીએ, એ તો એક છે, તે દિવસે બધા જ મૂકતા હોય છે, પણ એઝ એ આપણે અમુક વસ્તુની બહુ રાહ જોતા હોય તો કાઉન્ટ ડાઉન કરીએ છીએ ને, કે 10 દિવસની વાર છે નવા વર્ષને, 10, 9, 8. આ કાઉન્ટ ડાઉન પણ એક ક્યુરિયોસિટી ઊભી કરે છે. તો જેમ મેં કીધું કે આજે 10 જાન્યુઆરી છે, તો 4 દિવસની વાર છે, તો આજે જ એક એવું ગ્રીટિંગ કાર્ડ જાય સોશિયલ મીડિયામાં ઓનલાઈન, 4 days to go. એમ આપણે લખવાનું નથી, કંઈ નથી, પણ એ જે ગ્રાફિક્સ છે કે કોઈ ફોટોગ્રાફ્સ તમે લીધો છે એ જ કોમ્યુનિકેટ કરતો હોય કે યસ, 4 days to go, એટલે 4 દિવસ પછી શું ઉત્તરાયણ છે. મિત્રો, નેટ ઉપર અત્યારે રોયલ્ટી ફ્રી, એટલે અમુક ફોટોગ્રાફરોએ પોતાના ખૂબ સરસ ફોટોગ્રાફ, પોતાની આર્ટ એને એઝ અ પબ્લિક ડોમેનમાં મૂકી હોય છે અથવા ક્રિએટિવ કોમા લાયસન્સમાં મૂકી હોય છે. એટલે એ જે ફોટોગ્રાફ્સ કે જે આર્ટ છે એ તમે તમારા કામ માટે યુઝ કરી શકો છો, તમે તમારા કમર્શિયલ કામ માટે પણ યુઝ કરી શકો છો, અને જો તમે ઈચ્છો તો તમારે એને ખાલી ક્રેડિટ આપવાની છે.
ખાલી એને મેન્શન કરવાનું છે કે થેન્ક યુ બોસ, તમે જે આ તમારું આર્ટ પીસ છે એને પબ્લિક ડોમેનમાં મૂક્યું, તમે આજે એને અમારા બ્રાન્ડિંગના કામ માટે, માર્કેટિંગના કામ માટે યુઝ કરી રહ્યા છે. તો સર્ચ કરો ઓનલાઈન, ઘણી એવી વેબસાઇટ છે, pixabay.com, ઘણી બધી, એવું સર્ચ કરજો કે રોયલ્ટી ફ્રી ઇમેજીસ સાઇટ, તેમાંથી ઉત્તરાયણને લગતી ઇમેજીસ ગોતો. અને એમાં આજથી ચાલુ કરીએ, આજે 4 days to go, 4 દિવસની વાર, પછી 3 days to go, 2 days to go, 1 days to go, અને જે ફાઇનલી દિવસ આવી જાય ઉત્તરાયણનો, ત્યારે આપણે એને લગતું ગ્રાફિક્સ કે ફોટોગ્રાફ્સને એઝ અ પબ્લિશ કરીએ. આ એક બ્રાન્ડને કનેક્ટ કરે છે, બ્રાન્ડને કસ્ટમર સાથે કનેક્ટ કરે છે, અને જેટલા ક્રિએટિવ વેથી આપણે એમની સાથે કોમ્યુનિકેટ કરશું એટલું ખરેખર એ આપણા લોકોને ટચ કરશે. ખૂબ સરસ, આજની વાત અહીંયા પૂરી કરીએ, આવતીકાલે જાણીશું હજી કયા નયા રસ્તાથી આપણે આને આગળ લઈ જઈ શકીએ. ઓ